માવઠાના મારથી જગતનો તાત બેહાલ, કમોસમી વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું મુસીબતનું પાણી. માવઠાના મારથી તાત બેહાલ બન્યો છે ને કમોસમી વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોએ આખી સિઝન મહેનત કરીને ખેતરમાં પાકની વાવણી કરી, પરંતુ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વાત કરીએ વાવાઝોડાની સાથે કમોસમી વરસાદી માવઠું ઊભા પાકને જોત જોતામાં આંસુએ રડાવી દીધા. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ વળતર ચૂકવવાની ખેડૂતો કરી રહ્યા છે માંગ. સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતભરમાં વાવાઝોડા સાથે કમોસમી માવઠું ખાબકતા ગુજરાતની મહેનત પર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. રીતસરનો જગતનો તાત રાત આંસુએ રડી રહ્યો છે. પાકનો મોલ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે સરલાના ખેડૂત ગણપતભાઈ પટેલે જણાવ્યું કે હાલ જીરું, વરિયાળી, ઘઉં, રાયડો, દિવેલા જેવા અનેક પાકો તૈયાર થઈ ગયા હતા અને આ પાક તૈયાર થયા ત્યારે અચાનક જ માવઠું અને વાવાઝોડું ફૂંકાયું. આંધી ફૂંકાઈ અને કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ કમોસમી પડ્યો, જેમાં જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડ ખાતર, દવા, બિયારણ, મજૂરી સાથે ટ્રેક્ટર, ડીઝલનો બોજ સહન કરવાનો ખેડૂતોના ભાગે આવ્યો છે અને ખેડૂતોના ભાગે આવ્યું છે કુદરત. અને કુદરતનો માર એટલો બધો પડ્યો છે ખેડૂતને કે પૂછવું જ ક્યાં. એક તરફ રાજકોટ સહિતના વિસ્તારોમાં ડુંગળીને રાતા પાણીએ રડાવ્યા છે. ગુજરાતમાં ડુંગળીએ રાતા પાણી રડાવ્યા છે ખેડૂતોને, અને બટાકા પણ હવે રડાવે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ માવઠાને લઈને અનેક પાક, ઘઉં, વરિયાળી, જીરું, રાયડો, ધાણા જેવા અનેક પાકો તૈયાર થયા હતા, દિવેલા, રંડા સહિતના પાકો, પરંતુ તેની પર પણ આ માવઠારૂપી પાણી ફરી વળ્યું છે અને રાતા આંસુએ રડવાનો ખેડૂતને વારો આવ્યો છે. કુદરત તો રૂઠી જ છે, સાથે સાથે સરકાર પણ રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. વર્તન છેલ્લા 3 વર્ષથી જોઈએ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. હાલ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફક્ત ગુજરાતમાં જ બંધ છે. તેના બદલે ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે, જેના છેલ્લા 3 વર્ષથી ચાલુ છે. પરંતુ કોઈ કુદરતી આપત્તિમાં ખેડૂતને વળતર આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. નામ કાગળ માત્ર પર યોજના છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે કામગીરી પણ કરવામાં આવતી નથી, તો આ ખેડૂતો પર આવી પડેલા કુદરતી આપત્તિમાં સર્વે મુજબ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અથવા તો SDRF મુજબ તાત્કાલિક અસરથી જ્યાં પણ ગુજરાતમાં જે તે વિસ્તારમાં ખેડૂતોને અસર થઈ છે તેવા તમામ ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવે અને ડૂબેલા પાક અને ડૂબેલા જગતના તાતને ઉઘારી લેવામાં આવે. જગતનો તાત અન્નદાતા કહેવાય છે, પરંતુ તે વાર્ષિક અને પ્રતિમાસે ઓછી ને ઓછી આવક રડતો જોવા મળ્યો છે અને તેમજ સરકાર સહિત કુદરતનો માર પણ તે સહન કરે છે. અને સરકારી સર્વે મુજબ ખેડૂતોની પ્રતિ દિવસની આવક 27 રૂપિયા છે, જે એક બીડીનું પેકેટ ખરીદવામાં પણ ન મળે તેટલી કિંમત ખેડૂત કમાઈ રહ્યો છે. ત્યારે ખેડૂત માટે સરકારે કઈ યોજનાથી ખેડૂતોને ઉપર લાવવા જોઈએ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો સહિત જ્યારે પણ નુકસાન થતું હોય છે ત્યારે તેને વળતર ચૂકવવામાં આવે અને દેવામાં જે ડૂબી ગયેલા ખેડૂતો છે તેમને બહાર લાવવામાં આવે, ત્યારે જ સાચા અર્થમાં અન્નદાતા અને જગતનો તાત છે તે વાક્ય સાર્થક થશે. સરકાર સુધી વિડીયો પહોંચાડજો,
બધી ચેનલોમાં નાખવાના જ છીએ અમે. ઓહે, આ ખેતરના પાથરા આ તૂટી પાડા તોડી તોડી આમ આવી એવા બોલો. આમાં જો આ તાણા આ ઈશ્વર આમ તો જો 25-30 મણ તાણા થાય મતા. હા, સાફ કરી નાખો 25-30 વીઘા દાણા. સમજો છોકરા, હું કેમ રોવો છે? રોમાં ખર્ચા શું કરીએ અમે? એમાં રોવાનું થોડું હોય? આ તો કુદરત દઈ દે ભગવાન, એમાં રોવાનું ન હોય. રોમા બેટા, રોમા રોમા છોકરી, દે દે ભગવાન તમ તારે દે દે રોમા. સાન રહી જા, સાન રહી જા, સાન રહી જા, મારો દીકરો સાન દે. ઈશ્વરને દેવું છે, એને લીધું ને એને દીધું, દે ભગવાન, બીજું શું કરવા. કાલ સાંજે 5-6 વાગ્યામાં વરસાદ અને વાવાઝોડું આવ્યું. પવન એટલી ગતિ હતો, 80-100 ની ઝડપે પવન હતો, અને ખેડૂતોના જે અત્યારે જીરાના પાથરા પડ્યા હતા એ પાથરા પણ જીરાના ઉડી ગયા છે. પણ વરિયાળીમાં પણ મોટું પાયે નુકસાની છે, અને રાયડા જે વાઢેલા પડ્યા હતા, જે કરા પડ્યા સાટા, એના સાથે રાયડાની શીંગો આખો દીધી હતી, એ પણ ફૂટી દેશે. એટલે મોટામાં મોટું ખેડૂતોને અત્યારે નુકસાની છે. અને મુખ્યમંત્રી ફસલ વીમા યોજના છે, એમાંથી સરકાર અત્યારે અમને ખેડૂતોને તાત્કાલિક અત્યારે સહાય ચૂકવે, અમારી એવી પણ વિનંતી છે સરકારને. અને બગીચામાં પણ જે આંબાના કેરીઓ અત્યારે હતી એ પણ અત્યારે ખરીદેલી છે. એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સહાય અમને ખેડૂતોને આપે. એમ છોકરાની પલે પલ ધ્યાન રાખવી પડે ને એવું આ જીરાનો પાક અઘરો. આ 4 મહિના પકવી અને મહેનત કરી અને ઉપાડી અને પાથરા કર્યા હતા, આ બધું વાવાઝોડામાં ઉડી ગયું. જોવો ભાઈ, અને 80% જીરું ખરી ગયું, આમાં 20% બચ્યું છે. જોવો ભાઈ, આ ફરતી બાજુ જોઈ લો, આ કુદરતનો કેર જુઓ. આ જીરું અત્યારે પાછા ફરીને ભેગું કરે, ગાયડિયું બાંધે, આમાં 10% બચ્યું છે. આ જોવો, સુંદરગઢના કંત્રાટી છે મજૂર ભરતભાઈ, એની પણ મોટું કરો ભરતભાઈ ભાઈ. જો માણસો કામ કરે છે, આ ખેડૂત કેડી ભાઈ, વીઘે 50-50 હજારની નુકસાની છે, 10 મણ જીરું થાય એવું હતું ભાઈ. એટલે સરકારશ્રીને વિનંતી કે ખેતરે તમે આવો, તમારા કાર્યકરોને મોકલો અને અધિકારીને મોકલો, અને વાસ્તવિકતા જોવે આ ખેડૂતની કેવી પરિસ્થિતિ છે. દવા ઉધાર લાયા હોય, બેંકની લોન હોય, આ બધાને તો દેવાના જ છે, પણ આ કુદરતે બધું પૂરું કરી નાખ્યું. કેડી કાકા, શું તમે બોલો, તમારું શું કહેવાનું? કેટલો ખર્ચો કેટલો આમાં થયો કાકા? તમને ખબર છે કેટલો થાય? એને બોલો એટલે આપણે જાણ કરવાની, સરકાર સુધી વિડીયો પહોંચાડવાનો. 10-10 મણ જીરું થાય એમ હતું. એટલે વીઘે કેટલી નુકસાની ગણાય? હવે આમાં કેટલું નીકળશે? હવે આમાં ના નીકળે, 1.5 મણ નીકળવું. 1.5 મણ નીકળે ને, એની સામે પા ડબલ મજૂરી ને? મજૂરી ડબલ, એટલે વીઘે મણ મણ હાથમાં આવે, મજૂરી કાઢો એટલે. આવું હોય તો આવે એવું છે. ભલે, હાલો કાકા. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં
જે વાવાઝોડું અને માવઠાનો વરસાદ પડવાથી અને કરા સહિતનો જે વરસાદ પડવાથી ખેડૂતોને પાકના ઊભા પાકને મોટું નુકસાન થયું છે, જેમાં જીરું, વરિયાળી, રાયડો, ઘઉં આવા બધા પાકો ને મોટી નુકસાની થઈ છે. ત્યારે સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં એને યોજના બહાર પાડવામાં આવી છે, પણ આજ દિન સુધી કોઈ ખેડૂતોને આ યોજના નીચે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. એની ગાઈડલાઈન મુજબ આ સરકાર ચાલતી પણ નથી અને ખેડૂતોને કોઈ પણ વળતર ચૂકવવામાં આવતું નથી. ત્યારે તાત્કાલિક આ આટલો વરસાદ પડવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે, જે તૈયાર પાકનો મોઢે આવેલો કોળિયો ખેડૂતોને છૂટવાઈ ગયો છે, એના કારણે ખેડૂતોને મોટા મોંઘા ખર્ચની ખેતી, ડીઝલ અને જે બિયારણના ખર્ચ છે એ ખર્ચ ખેડૂત ઉપાડી શકે તેમ નથી, ત્યારે આનો તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી અમારી ગુજરાત સરકાર પાસે માંગણી છે.